હાલો ડાયરો, જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. અને ડાયરો વાગી ગયા છે આપણે, બપોરના 12:05 થઈ ગઈ છે. અને હું જાઉં છું સોનું લેવા અને આ ટિફિન દેવા વંશિકાની નેવ્યાને. આપણી સ્કૂલ હશે સામે ને, અહીંયા સ્કૂલે જવાનું છે, ટિફિન દેવાને સોનુને લેવા. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. હું સને ટિફિન દેતા આવું, સોનુ લેતા આવું, પછી મેળે આપણે સોનુ બેનને સ્કૂલેથી લઈને ટિફિન આપણે મૂકતા આવ્યા. તો જો બાય મસ્ત મજાનું ખાલી અમે વાળ નાખ્યું તો દીધી એકદમ. ને આ બાજુ કુવાની મોટર ચાલુ કરી દીધી હે. આપણે જાય છે પેલા ઝીંજવા ઘાસમાં ને કબૂતર જો કેટલા બધા નાવા આવી ગયા. કુવાની મોટર ચાલુ કરી દીધી છે, કબૂતરને મજા આવી જાય. આજ ફ્રેશ તાજું પાણી આવી ગયું નાહવાની. કેટલા બધા કબૂતર છે. ચાલો ડાયરે, આપણે ચહેરો ભરાઈ ગયો છે, ફટાફટ ના કુવાલ લઈ એક ભાગી ગયો. હવે કાલથી શરૂઆત કરવાની આપણે મગફળીનું પાણી. આ બાજુ આ બનાવે છે શાક, પછી એમ શાક બનાવે મિત્રો. આપડે ગાંઠિયાનું શાક બા બનાવે છે, ગલકાનું શાક. ચાલો આપણે છે ને હાથ પગ ધોઈ નાખીએ. સાંજના 3:15 થઈ ગયા છે ને બપોરા કરીને આવી ગયા હતા આપણા લીમડાના સાંય બધા. એની બાજુ કલ્પેશ હતો આઈને ત્યાં જો અમારે પૂરુબેન સુઈ ગયા. કેવા મસ્ત મજાના કપૂરબેન, મસ્ત મજાની ઊંઘ આવી ગઈ લીમડાના સાંય. કેવા મસ્ત મજાના. ચાલો હવે છે ને આપણે જવું છે માતાજીના, અમારા માતાજીને મઠ છે ને ત્યાં જવું છે. તપેલું લઈને જવાનું, શું કારણ જવાનું તમને આગળ અમને જણાવીશ. તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બના દીધું. રહેવાનું છે કે ઢોળા નીકળો કરવા દે, નહીં કરવો પડે. હું આવું તો ઢોળા નીકળવાનું બાકી રહે. આપણે ગાયું વાસળી બધા બુલેટ ખાસ વાળવાનું બાકી છે, નાખવાનું છે. વજન બહુ જાજો છે, ઘડીક માં ઊંચું થાય એટલું બધું વજન છે. તપેલું મોટું જબરું તપેલું છે. તમને આગળ વિડીયોમાં જણાવું કે અમે માતાજીને મઢે હું લેવા જઈએ છીએ, મોટું તપેલું હું લેવા લઈ જાઉં છું. તો મિત્રો, આપણે માતાજીને મઢે જવાનું છે ખીચડો ખાંડવા. અને ખીચડો ખાંડવાનો છે આપણે મગ અને ચોખાનો નહીં, પણ આપણે જુવારનો ખીચડો ખાંડવાનો છે. કેમ કે મિત્રો, અમારા પરિવારમાં અળકનું જન્મ થાય ને, એટલે માતાજીને ખીચડો ખાંડી અને જમાડવાના હોય. એટલે આજે છે ને જુવારનો ખીચડો ખાંડવાનો છે, એટલા માટે જાય છે મઢે. અને અહીંયા મોટું જબરું તપેલું હોય ને ત્યાં લઈ જવાનું. અહીંયા બાની તો બા ને આપણે દર્શનના મમ્મીની બધા ક્યારને પોગી ગયા છે. માતાજીના મઢે પોગી ગયા અને જોઈને ત્યાં સાપ હાલ્યો જાય છે. જોઈને ત્યાં જય ગાહે ગાઈ ગયા ગાહે ગા. ને હાલો ડાયરો, આપણે જોલા કણે છે અમારા માતાજીનો મઠ ને ઉલી બાજુ અમારું નવું ઘર. ને આંચા છે કૂવો, જે અહીં જો કૂવો, કૂવામાં પાણી ઉપર ભર્યું છે. જોકે આપણે બીજા તમે કદાચ નાના વિડીયો જોતા હોય ને પાણી સાવ કાંઠો કાંઈ જ ભર્યું હોય. અહીં અમારે ગમે એટલો વરસાદ આવે ને મિત્રો, તો એ અમારે કાંઠા હોય પાણી ના આવે. પાણી છે ને અંદાજે છે 20-30 ફૂટ ઊંડું પાણી છે અંદાજે. અને અમારે બહુ વરસાદ આવ્યો કરે ને તો વધી ના આવી લીધું ને. એટલે કબૂતર બેઠા ને મિત્રો,
એ કબૂતર લગીને જ રહે, 10-15 ફૂટ નીચું જ રહે. કેમ કે અમારી જમીન છે ઢોરા ઉપર, એટલે અહીંયા છે ને પાણી ઠેઠ કાંઠે પોગે જ નહીં. આપણે પાછું જવાનું છે ઘરે, કેમ કે દાઢો લેવા, કેમ કે દાઢા ને માટે બધા છે, બધા નાના નાના. આપણે લેવા જવાનું છે મોટો જબરો દાઢો, એ હમણાં તમને બતાવીશ વિડીયોમાં. આ રહ્યો ને આ છે દાઢો આપણે, જો કે આ દાઢો નથી આપણે, આપણે જૂના પેલા ઘણા વર્ષો પેલા કુવા બોરમાં આવેલા, કુવામાં પાણી કાઢવાના મશીન નતા આવતા, એ મશીનની સાફટીંગ છે હજુ આવડી, આ દાઢો નથી. અમે દાઢા તરીકે ઉપયોગ કરી આવું ક્યારેક ક્યારેક, નહીં કરતા. હા, એ વજનદાર આવે ને એટલે ખાય ખા થાય. અને આ છે ને મિત્રો, આ તમને જોવામાં લાગે નાનો, પણ છે અંદાજે 3.5-4 કિલો આજુબાજુનું વજન છે એમાં. ખાય ખાય ને ખંડાય ને. તારે તું શું પાસે કેળા લઈને આવ્યો, દેશી કેળા. આપણે બીજી લૂંગમાં મંડી ગયા પાકવાની, બીજી લૂંગમાં પાકવા મંડી ગયા, એ ખૂટશે એટલે બીજી તૈયાર થઈ જાય. હા, હાલ્યો રાખ ક્યારેક ક્યારેક. દાઢાને પેલા પાણીથી ધોઈ નાખ્યું, ઘસી લઈને હાલ્યો જાઉં પાછો માટે. હા, પાછા દાઢો લઈ આવી ગયા છે, આવીને પોગ્યો નથી હજી, પણ પોગવાની તૈયારીમાં હું. જો આપણે સામે જવાનું છે માટે બાપુ આવી ગયા. જો બધા મગાવ્યો, હું લઈને આવ્યો, હાલો કોણ થી ઓછો થાય. હાલો મંડો ખાંડ વાલો બાબુ ને આપો. ના મિત્રો, કીચડો ખાંડવાનો હોય જુવાનો, જો થઈ બધા ખાંડે. ભૂકો થઈ જાય આપણું, થાકી જાય પછી. આપડે દાઢા વાપરી દીધી. ચાલો મિત્રો, પાણી ઉકલાઈ ગયું છે. ચાલો મિત્રો, હવે એને આપણે જે કિસરો ખાઈને તો એ નાખવાનો છે એને તપેલા. ઢીંગો તું શું કરે? હા ઢીંગો શું કરે તું? હે મિત્રો, આપણે 6:15 થઈ ગયા છે અને વરસાદી વાતાવરણ છે જોરદાર. જો આ બાજુ કાલે મસ્ત થયું હતું, કાલ કરતા વાતાવરણ સારું છે અને પવન એને મિત્રો એ બાજુ આવે છે. હવે વરસાદ એ બાજુથી કેવો કાવે, આગળ જોઈ હવે કેવો કાવે. રેળા મૂક્યા છે જો આ બાજુ, આ બાજુ બધે ફરતે વરસાદ ચાલુ થઈ ગયો. એની પાસે છે પણ બહુ આખું આખું છે. અને આ છે દાદા ને એમનું ઘર, જો ઉપર કેળા કર્યા હતા એ જે કમ્પ્લીટ ધાબું પાકી ગયું છે.
મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો, આવી જાય કામ થઈ જાય આપણે. હો મિત્રો, આ બધા છે ને જીન જ છે જો, આ બધા બાજુમાં રહી. અને આપણા નવા ઘરનું એડ્રેસ આપું ને, તો જે અમે રહ્યું આગળ, આપણે કાનિયાડ હળદરની ચોકડીથી આગળ આવો ને, અમે શું છે પરમ કોટક શું ને એની સામે સામે એક્ઝેક્ટ સામે આપણું નવું ઘર, અને જૂનું ઘર આપણું ઉલા ગણે સામે આપણું એડ્રેસ. જો હમણાં બે એક બે વિડીયોમાં આપણે તમને દરરોજ એડ્રેસ આપીએ ક્યાં છે અમારું ઘર. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી જઈએ. આપણે રાતના 7:30 થઈ ગયા અને આવી ગયા આપણે માટેથી ઘરે. અને અહીં ક્યાં જો અમારે બે ભાણા છે ને, નોખા નોખા ફોન લઈને બેસી સુઈ ગયા છે જો. મહી ત્યાં અને વિલાકણે એ ફોન લાવો મારી પાસે બે, હવે બે એક એક ફોન લઈને બેસી ગયા. અહીંયા તો સૌરવ જોશીનો વિડીયો હાલે જો. હે મહી નિશાળે વાલે લેસન નથી કરવાનું? કાલ છે ની રજા, રવિવાર ની રજા. બેન ના હાથ ના રોટલા ખાવાના ઘણા દિવસ બાદ આજે છઠ્ઠી છે અમારા ઢીંગલો ની, એટલે જો બેન ને આવ્યા છે. બેન તો નાની નાની રોટલી બનાવે, આપણે હોય મોટી જાબરા રોટલા. બેન ને દરરોજ પ્રેક્ટિસ નાની રોટલી ની હોય, એટલે રોટલો ન બને નાની રોટલી બને. એ મસ્ત મજાની ગોળ ગોળ રોટલી બની. ચાલો ડાયરો, હવે આપણે છે ને નાનકડો એવડો બ્લોગ છે ને અહીંયા જ આપણે કરી દઈશું પૂરો. ને આપણે છઠ્ઠીનો વિડીયો છે ને આવતીકાલે મૂકી સ્પેશિયલ અલગથી. તો અને બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને નોટિફિકેશન બેલ આવે એ ઓલ પર સિલેક્ટ કરી લીજો બધા, જેથી કરીને વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની. ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.